અંજાર નગરપાલિકાનું વહીવટી તંત્ર ખાડે ગયું. ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને આવતું હોય જેને લઈને લોકોને આરોગ્ય સાથે ચેડાત કરતી નગરપાલિકા જોવા મળી રહી છે. જેને લઈને લોકોને પીવાનું પાણી સ્વચ્છ ન મળતા ગંદુ ગટરનું પાણી મિક્સ થઈને આવે તેવું પાણી પીવામાં આપવામાં આવતું હોય જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં રહેણાંક વિસ્તાર ગંગોત્રી સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણીમાં જે નળનું પાણી આવે છે તેમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે જેને લઈને લોકોને પડી રહી છે હાલાકી. લોકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકો દ્વારા નગરપાલિકામાં ફરિયાદ લઈ અને હોબાળો મચાવવામાં આવ્યો છે અને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ટેન્કરથી ટ્રેક્ટર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે અને શુદ્ધ ચોખ્ખું પાણી પીવાનું પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી પાણી જે મળે છે તે ગટરનું પાણી અને નળનું પાણી મિક્સ થઈને સોસાયટીઓમાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંજાર નગરપાલિકા અને શહેરના લોકોના સુખાકારી માટે અનેક સવલતો આપે છે. અંજાર નગરપાલિકા હાલમાં કોઈ કર્મચારીઓ પર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પકડ ન હોવાના કારણે નગરપાલિકાનું તંત્ર દિવસે દિવસે બગડી રહ્યું છે. આજે સવારે લાખો ગેલન પીવાનું પાણી પાઇપલાઇન તૂટી જવી હોવાના કારણે વહી નીકળ્યું હતું અને પાણીનો વેડફાટ થઈ ગયો હતો. ત્યારે ગંગોત્રી સોસાયટીમાં મકાનના 36 થી 44 સુધીના મકાનોમાં છેલ્લા 10 દિવસથી પાણીના નળમાં ગટરનું પાણી વહી રહ્યું છે, એટલે કે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે રહેતા તમામ રહેણાંક મકાનમાં રહેતા લોકોને પાણી ગટરવાળું અને ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગું થઈને આવતું હોવાનું જણાવી રહ્યું છે, જે લોકોને પીવાનું પાણી તથા નહાવાના અને કપડાં ધોવાના કારણે આ પાણી એક થઈ રહ્યું છે. લોકોને પીવાનું પાણી તથા નહાવા કપડાં ધોવા પાણી ન હોવાના કારણે ખાનગી ટ્રેક્ટરો દ્વારા પૈસા ખર્ચીને હવે પાણી મંગાવવાનો વારો આવ્યો છે. ત્યારે અંજાર નગરપાલિકાને ગટર મિક્સ પાણીની ફરિયાદ કરવામાં આવી છે તથા પીવાનું પાણી ટ્રેક્ટર દ્વારા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, છતાં પણ પાણીના ટેન્કર જ આવતા નથી. ત્યારે આજે પાલિકાના પ્રમુખને ગટર મિક્સ પાણીની ફરિયાદ કરવા આવેલા ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે ને લોકોને પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છ પાણી ક્યારે મળશે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકો અનેક સવલતોથી વિક્ષેપ થઈ રહ્યો છે અને તેમને પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય જેથી કરીને ગટરનું અને પીવાનું પાણી ભેગું મળી આવતું હોય જેને લઈને લોકો હાલમાં તો પરેશાની વેઠી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ટેન્કર નોંધાઈએ છે તો મોકલતા નથી. અમારા છોકરા નાના 15 જણાનો પરિવાર હોય તો પાણી વગર કેમ ચલાવવાનું અમારા લોકોને. અત્યારે અમે પ્રમુખ જોડે ગયા હતા તો એ લોકો કીધું છે કે બપોર પછી અમે આવીશું, હવે જોઈએ ક્યારે આવે છે. 20 દિવસથી તો હજી સુધી કોઈ જોવા પણ આવ્યું નથી. બધા લોકો અરજી કરી આવ્યા છે, હજી સુધી નગરપાલિકામાંથી પ્રમુખ બી જોવા નથી આવ્યા. ગટરના પાણીને ભરવાનું કે વાપરવાનું કેવી રીતે અમારા લોકોને.